હવે જુઓ, આજે આપણે ચેપ્ટર નંબર 3માં આગળ નેક્સ્ટ જે થિયરી છે એ આપણે જોઈશું આજે, જેનું નામ છે પથ લંબાઈ. બરાબર, શું છે પથ લંબાઈ? હવે પથ લંબાઈ એટલે શું? સૌથી પહેલાં તો પથ લંબાઈની વ્યાખ્યા ખબર હોવી જોઈએ. તો એ શું છે? તો કણે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે. કણે કાપેલા કુલ અંતરને, એટલે આપણે કુલ અંતર જ હંમેશા શોધવાનું છે. કુલ અંતર શોધો એને શું કહેવાશે? પથ લંબાઈ. બરાબર, હવે એને સમજવા માટે આપણે એક ફિગર ડ્રો કરીએ. સપોઝ આવી રીતે એક ફિગર છે. બરાબર, અહીં આપણે લખીએ છીએ એ, અહીં લખીએ આપણે બી, અહીં લખીએ આપણે સી. એથી બી વચ્ચે અંતર 3 મીટર, બીથી સી વચ્ચે 4 મીટર. અને કોઈ એમ કે ભાઈ સૌથી પહેલાં તમે એથી બી જાઓ અને પછી બીથી સી જાઓ તો પથ લંબાઈ શોધો, એવો કોઈ ક્વેશ્ચન હોય તો શું કરી શકાય? તો એથી બી એટલે કેટલું અંતર? 3 મીટર. પછી બીથી સી એટલે કેટલું અંતર? 4 મીટર. એટલે 3 વત્તા 4 બરાબર કેટલો જવાબ આવે? 7 મીટર. તો પથ લંબાઈ કેટલી થશે? 7 મીટર થશે. એટલે સિમ્પલ, જ્યારે પણ પથ લંબાઈ આવે ત્યારે કાપેલું કુલ અંતર જ શોધવાનું છે. બીજું, પથ લંબાઈ એ અદિશ રાશિ છે. કઈ રાશિ છે? અદિશ. એનો મતલબ એવો થાય કે જેની અંદર દિશા અમે ધ્યાનમાં લેવાની નથી, ફક્ત અને ફક્ત મૂલ્ય જ ધ્યાનમાં લેવાનું છે. હવે અદિશ છે અને પથ લંબાઈ છે અને મીટરમાં મપાય છે. તો મીટર એટલે જો પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો M0L1T0 થાય. કેમ? કારણ કે લંબાઈનો એકમ મીટર છે અને અહીં ફક્ત મીટર હોવાથી આપણે L1 જ જવાબ આવશે. એટલે આ તમારું પારિમાણિક સૂત્ર થયું પથ લંબાઈ. બરાબર, એવી જ રીતે જોડે જોડે પથ લંબાઈની સાથે બીજો એક ટોપિક છે જેનું નામ છે સ્થાનાંતર. સ્થાનાંતરને ઇંગ્લિશમાં ડિસ્પ્લેસમેન્ટ કહેવાય છે. ડિસ્પ્લેસમેન્ટ. હવે પથ લંબાઈથી વિરુદ્ધ અથવા અલગ સ્થાનાંતરની વ્યાખ્યા શું છે? તો પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને, શું છે? પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. યાદ રાખજો, અહીં આપણે સ્થાનમાં થતો ફેરફાર જોઈશું. એટલે કે તમે શરૂઆત ક્યાંથી કરી હતી અને તમારો અંતિમ તમે ક્યાં પહોંચો છો એ જ મહત્ત્વનું છે. બરાબર, આખી જર્ની મહત્ત્વની નથી. એટલે પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને શું કહેવાય છે? સ્થાનાંતર. હવે સ્થાનાંતર એ નું સૂત્ર એક એવું છે કે જે તમે સુરેખ ગતિ માટે, એટલે કે સીધી રેખાની ગતિ માટે વાપરી શકો છો. શું સૂત્ર છે? તો દાખલો ગણવા માટે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, આ સૂત્ર છે. જ્યારે પણ તમારે સીધી રેખાની ગતિની વાત હોય ત્યારે જ આ સૂત્ર ઉપયોગ કરી શકો છો, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. બરાબર, બીજું, અહીં આપણે જો આ જ ઉદાહરણની વાત કરીએ અને તમને એવું પૂછવામાં આવે એ જ વસ્તુ માટે કે ભાઈ એથી બી જાઓ અને પછી બીથી સી જાઓ તો સ્થાનાંતર કેટલું, તો એના માટે તમારે શું કરવું પડે? ધ્યાન રાખજો, અહીં સીધી રેખાની ગતિ ના કહી શકાય, અથવા અહીં પહેલાં આમ જવાનું છે પછી ઉપર જવાનું છે. બરાબર, અને દરેક દાખલો એવો પણ ના હોય ફિઝિક્સમાં કે જેવું મેથ્સ જેવું નથી હોતું કે ભાઈ મેથ્સમાં સૂત્ર હોય એ પ્રમાણે દાખલો ગણાય, થોડું મગજ પણ દોડાવવું પડે. અહીં અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાનનો ઉપયોગ નહીં કરી શકાય, એનો ઉપયોગ હું તમને આજે જ કરીને બતાવીશ. અહીં કેવી રીતે વિચારવું પડશે કે શરૂઆતનું સ્થાન તમારું ક્યાં છે? એ બિંદુ પર. પછી તમે એથી બી ગયા, બીથી સી ગયા, અંતિમ સ્થાન કયું થશે? સી. એટલે લોજિકલી તમારે ફોકસ કરવાનું છે પ્રારંભિક સ્થાન ઉપર અને અંતિમ સ્થાન ઉપર. બરાબર, તો આ અંતર જો તમને મળી જાય તો એ સ્થાનાંતર જ કહેવાશે. કેમ? કારણ કે અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનને જોડતી રેખા એસી છે. પછી તમને એવો પણ ખ્યાલ આવવો જોઈએ કે આ કાટકોણ ત્રિકોણ છે, તો કાટકોણ ત્રિકોણની અંદર પાયથાગોરસ સિદ્ધાંત હોય જેના વડે આપણે આવું લખી શકીએ છીએ એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર. બરાબર, તો તમને બધાને ખ્યાલ છે કે એબી અને બીસી આપેલા છે, એબી 3 છે અને બીસી 4 છે.
તો 3નો વર્ગ એટલે 9, 4નો વર્ગ એટલે 16, 16 ને 9 25, પરંતુ એસી સ્ક્વેર બરાબર 25 આવ્યા, તો એસી લખીએ વર્ગ કાઢી નાખીએ તો વર્ગમૂળ કેટલું થાય? 25નું વર્ગમૂળ 5 મીટર. એટલે આ જે એસી બરાબર 5 મીટર આવ્યા ને એ તમારું સ્થાનાંતર કહેવાશે. ધ્યાન રાખજો ખાસ. આ આપણે લોજિકલી સોલ્વ કર્યું, કારણ કે દરેક વખતે એવું નહીં હોય કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન કરવાથી જવાબ મળશે. મગજ પણ દોડાવવું પડે કે ભાઈ સ્થાનાંતર એટલે શું. હવે સ્થાનાંતર કઈ રાશિ? તો સ્થાનાંતર ધ્યાનથી જોજો, સદિશ રાશિ. જેમ કે પથ લંબાઈ શું હતી? અદિશ હતી, પરંતુ સ્થાનાંતર કઈ રાશિ છે? સદિશ. એટલે એનો મતલબ કે સ્થાનાંતર માટે દિશા પણ મહત્વની છે, મૂલ્ય અને દિશા બંને મહત્વના છે, બરાબર. બીજું કે સ્થાનાંતર પણ મીટરમાં જ લખાશે, એટલે એનું પારિમાણિક સૂત્ર પણ સેમ થશે, m0 l1 t0, બરાબર. કારણ કે એકમ મીટર છે એટલે એના માટે l1 જ લખવો પડે, બીજું કંઈ શક્ય નથી. એટલે આનું પારિમાણિક સૂત્ર અને બંનેના પારિમાણિક સૂત્ર કેવા થશે? સમાન. ખાલી પથ લંબાઈ અદિશ રાશિ છે અને ખાલી એની અંદર આપણે કુલ અંતર જ શોધવાનું હંમેશા. જ્યારે સ્થાનાંતર સદિશ રાશિ છે એની અંદર આપણે સુરેખ ગતિ માટે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન કરવાનું અને બાકી જેવો જેવો એક્ઝામ્પલ, આ એક્ઝામ્પલમાં પાયથાગોરસનો સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડે, બરાબર. હવે આપણે એક એવું ઉદાહરણ જોઈએ કે જે સુરેખ પથ પર હોય અને જેના કારણે આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર બંને આપણે શોધી શકીએ. ઓકે, તો જુઓ, સૌથી પહેલા પથ લંબાઈ અને સ્થાનાંતર સમજવા માટે એક સંખ્યા રેખા લઈશું, જેની અંદર અહીં આપણે 0 મૂકીશું, આવી રીતે 40-40ના ગેપ ઉપર છેક સુધી લખી લઈએ. ઓકે, 360 સુધી રાખીએ. હવે અહીં આપણે 0 છે, અહીં લખીએ ઓ, સપોઝ અહીં લખીએ 240 ઉપર લખીએ પી, 360 ઉપર લખીએ ક્યુ. તમને ક્વેશ્ચન પૂછવામાં આવે કે ભાઈ ઓથી પી માટે ક્યાં જવાનું છે? પહેલાં ઓથી પી, તો ઓથી પી માટે પથ લંબાઈ અને સ્થાનાંતર શોધો. તો પથ લંબાઈ એટલે તમને ખબર હોવી જોઈએ કે પથ લંબાઈનો મતલબ શું થાય? પદાર્થે કાપેલું કુલ અંતર, એટલે 0 થી 240, એટલે આ તો સીધે સીધું દેખાય છે કે 240 મીટર અંતર કાપ્યું, એટલે જવાબ આવશે 240 મીટર. આ આખી સંખ્યા રેખા મીટરમાં છે. હવે સ્થાનાંતર, તો અહીં તમારે સીધી રેખામાં ગતિ છે, એટલે આમાં તો અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન કરી શકો છો. તો અંતિમ સ્થાન કયું છે? 240. પ્રારંભિક સ્થાન કયું છે? 0. તો તમે 240 - 0 કરશો એટલે જવાબ કેટલો આવશે? 240 મીટર. અહીં ઓબ્ઝર્વ કરજો કે બંને જવાબ સરખા આવે, પથ લંબાઈ પણ સરખી આવી અને સ્થાનાંતર પણ સરખું આવ્યું, બરાબર. ચલો હવે આગળ જોઈએ, ઓબ્ઝર્વેશન કરતા રહેજો. આના આની અંદર જો પી થી ક્યુ જવાનું, કે બીજો દાખલો શું છે? પી થી ક્યુ. તો જુઓ, પી થી ક્યુ માટે જો પથ લંબાઈ શોધવાની હોય, પી એટલે 240, ક્યુ એટલે 360, એટલે 240ના બિંદુથી 360 સુધી જવું હોય તો કેટલું અંતર કાપવું પડે? કુલ અંતર. એટલે તમે વિચારો કે 240માં કેટલા ઉમેરીએ તો 360 થાય? તો જવાબ આવશે 120 મીટર. એટલે તમે 120 મીટર અંતર કાપ્યું, જે તમને શું મળશે? પથ લંબાઈ. હવે સ્થાનાંતર, તો સ્થાનાંતર તો અગેન સિમ્પલ, અંતિમ માઇનસ પ્રારંભિક, અંતિમ 360 થશે, પ્રારંભિક 240 થશે, એટલે જવાબ પાછો 120 મીટર મળશે. એનો મતલબ કે આ કેસમાં પણ બંનેના જવાબ સરખા આવે. યાદ રાખજો, આ આપણે કુલ અંતરના લોજિકથી લીધું છે, આ બાદબાકી કરીને લીધેલું છે, બરાબર. ત્રીજો કેસ લઈએ, ચલો ધ્યાનથી જોજો, એટલે તમને બધો ખ્યાલ આવશે. ક્યુ થી પી શું લઈએ છીએ? ઊંધું કરી નાખ્યું, પી થી ક્યુની જગ્યાએ આપણે શું લઈએ છીએ? ક્યુ થી પી. હવે પહેલાં પથ લંબાઈ શોધીશું. હવે ક્યુ થી પી ઓબ્ઝર્વ કરો, ક્યુ એટલે 360 પર છો અને પી જવું છે, એટલે 360માંથી તમે 240 તરફ જઈ રહ્યા છો, એટલે અગેન પાછું 120 મીટર અંતર જ કાપવું પડશે. તો આ કેસમાં પથ લંબાઈ તો 120 મીટર જ આવશે. હવે આપણે શોધીશું સ્થાનાંતર. હવે અહીં ધ્યાન આપજો ખાસ, સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. હવે ક્યુ છે ને એ પ્રારંભિક સ્થાન થઈ ગયું અને પી અંતિમ સ્થાન થઈ ગયું, તો અંતિમ સ્થાન 240 છે, પ્રારંભિક 360 છે, તો અંતિમ એટલે 240 માઇનસ પ્રારંભિક એટલે 360, આની બાદબાકી કરશો તો જવાબ માઇનસ 120 મીટર મળશે. તમે જોઈ શકો છો અહીં માઇનસ આવ્યું.
બરાબર, એટલે આવું પણ હોય, સ્થાનાંતરમાં દિશાને ધ્યાનમાં રાખવાની છે, એટલા માટે માઇનસ આવે. ઓકે, અને આ માઇનસનો મતલબ શું થાય કે કર્ણ પોતાના મૂળ સ્થાન પર પાછો ફરી રહ્યો છે. કર્ણ પોતાના મૂળ સ્થાને પાછો ફરી રહ્યો છે. એટલે જુઓ, પથ લંબાઈ ધન જ આવી, પરંતુ સ્થાનાંતર માઇનસ પણ આવ્યું. હવે એવું વિચારીએ, ધ્યાનથી જોજો. ઓથી પી અને પીથી ઓ, શું છે? ઓથી પી અને પીથી ઓ. તો એના માટે પહેલાં આપણે પથ લંબાઈ શોધીએ. પથ લંબાઈ એટલે કુલ કાપેલું અંતર. ચલો, પહેલાં ઓથી પી એટલે 240, પાછા પીથી ઓ એટલે બીજું 240, એટલે ટોટલ કેટલો જવાબ આવશે? 480 મીટર. ડન. હવે ધ્યાન રાખજો કે સ્થાનાંતરમાં શું થાય છે. સ્થાનાંતરમાં શરૂઆત તમારી ક્યાંથી થાય છે? ઓથી, એટલે ઓથી પી જશો, પછી પાછા પીથી ઓ જ આવશો. એટલે તમે ખાસ જુઓ કે તમારું શરૂઆતનું સ્થાન અને અંતિમ સ્થાન બંને સેમ જ છે. તમે ઓથી જ નીકળ્યા હતા અને ફરી ફરી પાછા ઓ પર જ આવ્યા. તો યાદ રાખજો કે સ્થાનાંતરમાં અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન કરશો ને, તો 0 - 0 = 0 મીટર આવશે. યાદ રાખજો, તમે કોઈ પણ જર્નીમાં, પછી એ ગોળ વર્તુળાકાર ગતિ હોય કે સીધી રેખામાં ગતિ હોય, જો તમે ફરી ફરીને મૂળ સ્થાને જ પાછા આવશો તો સ્થાનાંતર હંમેશા શૂન્ય જ થાય, કારણ કે અંતિમ માઇનસ પ્રારંભિક બંને સ્થાન સમાન થઈ જવાના, એટલે જવાબ શું આવશે? 0. એટલે આ દાખલા પરથી શું ઓબ્ઝર્વ કર્યું? તો સ્થાનાંતર છે ને એ ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોય. આ ખાસ યાદ રાખજો, સ્થાનાંતર ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોય, પરંતુ પથ લંબાઈ હંમેશા ધન હોય, કારણ કે અંતર કદી માઇનસ હોય નહીં. ક્યારેય તમે એવું નહીં બોલો કે મેં આજે -20 કિલોમીટર કાપી. ના, પથ લંબાઈ હંમેશા ધન હોય અને સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. બરાબર. એટલે આ આજનો જે ટોપિક હતો એ ફક્ત અને ફક્ત આપણે 2 ટોપિક કન્સિડર કર્યા છે. કયા કયા? પથ લંબાઈ અને સ્થાનાંતર. હવે એના વિશે જરા વિચારી લઈએ કે આ સમજ્યા પછી આપણે શું કહી શકીએ. તો જો હું મુદ્દા બોલું છું, પથ લંબાઈ છે ને એ માર્ગ પર આધારિત છે. સાચી વાત છે, કારણ કે આપણે પહેલું જે ઉદાહરણ જોયું એમાં પણ શું હતું? એથી બી, બીથી સી, એટલે માર્ગ પર આધારિત છે. જ્યારે સ્થાનાંતર છે ને, સ્થાનાંતર એ શેના પર આધારિત છે? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર જ આધારિત છે. વચ્ચે શું થાય છે મેટર કરતું નથી. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો જે મેં તમને આવડે જ કીધો કે પથ લંબાઈ હંમેશા ધન જ હોય, પરંતુ સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે, જે આપણે સાબિત પણ કર્યું આ દાખલા દ્વારા. ત્રીજો મુદ્દો, સ્થાનાંતરનું મૂલ્ય છે ને એ પથ લંબાઈ જેટલું અથવા તેનાથી ઓછું જ હોય. સ્થાનાંતર હંમેશા પથ લંબાઈ જેટલું અથવા એનાથી ઓછું જ હોય. અને છેલ્લો ચોથો મુદ્દો કે સ્થાનાંતર ઘટે ને તો સમજવાનું કે વસ્તુ પોતાના મૂળ સ્થાન પર આવી રહ્યો છે. કારણ કે તમને ખબર છે કે જ્યાંથી શરૂઆત કરી ત્યાં જ જો પાછો આવે ને તો સ્થાનાંતર શૂન્ય થાય છે. એટલે જેમ જેમ તમારો જવાબ ઘટે સ્થાનાંતરનો, એમ સાબિત થાય છે કે તમે પોતાની મૂળ પોઝિશન પર પાછા આવી રહ્યા છો. ઓકે, સો આજનો ટોપિક હતો પથ લંબાઈ અને સ્થાનાંતર. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં મળીશું.